રાતપીપળામાં ભાદરવી અમાસે 42મો સર્વ પિતૃશ્રાદ્ધનો અનોખો કાર્યક્રમ યોજાયો. જેઓ પોતાના સ્વજનો પાછળ કંઈ જ કરી ન શક્યા હોય, જે નામી અનામી ગમે તે સ્થળે ભૂકંપમાં કે નદીઓના વહેણમાં ડૂબી ગયા હોય, રેલ મોટર ગાડી કે ગમે તે અકસ્માતમાં કે બીજી કોઈ મહામારીમાં મૃત્યુ પામી ઓળખાયા ન હોય એવા અજાણ્યા અને બિનવારસી મૃત્યુ પામેલા જીવો પાછળ તેઓના શ્રેયાર્થે વિધિપૂર્વક નદી કિનારે સરાવીને પિતૃતર્પણ કરીને મૃત્યુ પામેલા પિતૃ નારાયણ જીવો માટે શાંતિપાઠ ભજન કીર્તન કરી કાગવાસ નાખી આજે 41 વર્ષથી સર્વ પિતૃ શ્રાદ્ધ ભાદરવા અમાસની દિવસે સૌ જીવોના શ્રેયાર્થે ભોજન યોજવામાં આવે છે, જેમાં ગરીબ અશક્ત વૃદ્ધ માંગી ન શકે તેવા તથા દિવ્યાંગોને સમૂહમાં ભોજન યજ્ઞ કરાવાય છે. અકસ્માતમાં રેલમાં તણાયા હોય અને બિનવારસી મૃતકોના શ્રેયાર્થે સર્વ પિતૃ શ્રાદ્ધ યજ્ઞ યોજાય છે. હવે તેમના નિધન પછી પણ આ સેવા કાર્ય આજે પણ અવિરત ચાલુ છે. સ્વર્ગીય શ્રી ચંપકલાલ સુખડિયા સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેશ સુખડિયાના જણાવ્યા અનુસાર આજે અમાસના દિવસે 42મો સર્વ પિતૃ શ્રાદ્ધ યોજાયો હતો, જેમાં મહારાજા રઘુવીરસિંહજીએ રાજાએ પોતે ગરીબોને ભોજન પીરસ્યું હતું. નદી કિનારે સર્વ પિતૃ તર્પણ કાગવાસ વિધિ કરી રાજપૂતની વાડીમાં શાંતિપાઠ કરાયો હતો તથા એમની સ્મૃતિમાં આજે રાજપૂતની વાડીમાં કોરોના વેક્સિન કેમ્પ પણ યોજાયો હતો. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. નમસ્કાર. આજથી 42 વર્ષ પહેલાં ચંપકકાકાએ ગરીબોને જમાડવા માટે અને હિન્દુ સંસ્કૃતિને પ્રમાણે જે બિનવારસી રીતે મરી ગયા હોય મહામારીમાં, પૂરમાં, સુનામીમાં, રેલવે એક્સિડન્ટમાં, રોડ એક્સિડન્ટમાં જે મરી ગયા હોય તેમના વતી, અને જે ગરીબો હોય જે પોતાના પિતૃજનોનું પિતૃ તર્પણ ના કરી શક્યા હોય એ સૌના વતી એમણે એક સર્વ પિતૃશ્રાદ્ધ ભાદરવા વર્ધ અમાસને દાડે શરૂ કર્યું, જેમાં સૌ નાત જાત ધર્મ કોઈ વગર સૌને પ્રેમથી જમાડવામાં આવે, મિષ્ટાન્નપૂર્ણ ભોજન જમાડવામાં આવે એ જાતનું શરૂ કરેલું. એમના મરણ પછી પણ એક ટ્રસ્ટ બનાવીને અમે આ ચાલુ રાખ્યું છે. અને તે સિવાય